મટીરિયલમાં ખાસ કરીને જે પ્રેશિયસ સ્ટોન, સેમી પ્રેશિયસ સ્ટોન, એની સાથે તાર, મોતી, ઝુમકી બધાનું મિક્સ કોમ્બિનેશન કરી ટ્રેડિશનલ તથા ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન તૈયાર કર્યું છે. ટ્રેડિશનલ છે, ફ્યુઝન વેર છે, પછી જ્વેલરીમાં ઇયરિંગ્સ, નેકલેસ, ખાસ કરીને એમાં ટ્રેડિશનલ નેકલેસ, બીટ્સ જ્વેલરી, બધું અલગ અલગ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે. એના માટે અમે સ્પેશિયલી અમને એજ્યુકેશનલ ટૂરમાં ખંભાત લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી અમે ડિફરન્ટ ટાઈપ્સના સ્ટોન્સ બધી ત્યાંથી પરચેસ કર્યા. અમે એ સ્ટોનની જ્વેલરી અલગ અલગ સ્ટાઇલથી બનાવેલી છે. દરેક સ્ટોનનો અલગ અલગ રીતે યુઝ કરીને બધી ઇયરિંગ્સ ને નેકલેસ, બ્રેસલેટ બધું જ બનાવ્યું છે. અને બીડ જ્વેલરી એની અમને અહીંયા આગળ સ્પેશિયલી એની વર્કશોપ યોજવામાં આવી હતી. અને એ બીડ્સ પણ અમે અહીંયાથી મટીરિયલ લાવીને, મેટલ મટીરિયલ, અલગ અલગ જાતના બીડ્સ બધું લાવીને અમે અલગ અલગ અમારા આઈડિયા પ્રમાણે અમે અલગ અલગ જાતની બીડ્સ જ્વેલરી બનાવી છે. મેને વેસ્ટર્ન જ્વેલરી પહેની હૈ, જો આપ દેખ રહે હો વો સ્ટોન સે બનાઈ હુઈ ઓર ટ્રિસલ્સ યુઝ કિયા હૈ. યે આપ વેસ્ટર્ન મેં પહેનોગે તો કાફી અચ્છા લગેગા. ઓર મેને ઓર ભી જ્વેલરીઝ જો મેને બીડ્સ સે બનાઈ હૈ વો ટ્રેડિશનલ મેં ભી આપ પહેન સકતે હૈ, વૈસી બનાઈ હૈ. ઓર મેં ઉસકા મટીરિયલ અપને માર્કેટ સે લેકે આઈ હું, યહાં કે માર્કેટ સે હી, ઓર વો ઇઝીલી અવેલેબલ હૈ કાફી સારી જગહોસ પર.